नमस्कार मंतव्य न्यूज साथ हूं छु श्रद्धा। महत्वना समाचारों साथे समाचार की शुरुआत करिए। पीएम मोदी की बात करवामां आवे भुवनेश्वर की मुलाकाते छे। भुवनेश्वर उच्च स्तरीय बैठक नु आयोजन करवामां आव्यु। ओडिशा सीएम नवीन पटनायक पण तेमां जोड़ाया। अन्य टोचना अधिकारी साथे बैठक में हाजर रहा। ओडिशा की स्थिति मुद्दे मंथन करवामां आव्यु। व्यास वावाझोड़ा ने पगले ओडिशा में व्यापक नुकसान पहुंचू है, चर्चा कर भुवनेश्वर उच्च स्तरीय बैठक नु पीएम मोदी की अध्यक्षता में आयोजन कर ओडिशा सीएम जोड़ाया। अन्य टोचना अधिकारी बैठक में हाजर रहा था। ओडिशा की स्थिति मुद्दे मंथन कर व्यास वावाझोड़ा ने पगले ओडिशा में व्यापक नुकसान थे, लई बात कर हवे बात करिए वरसाद नी। वरसाद ने लेने महत्वना समाचार साबरकांठा जिला थी सामे आवी रह्या छे। जो साबरकांठा नी वात करवामां आवे तो परबड़ा पासे दीवाल पड़ी होवानी घटना सामे आवी छे। दीवाल पड़ता एक नु मौत थयु छे, जारे के बे ने इजा पहोंची छे। हिम्मतनगर नी आसपास गई रात्रे वरसाद वरस्यो हतो, जेने लईने साबरकांठाना परबड़ा पासे दीवाल पड़ी हती। दीवाल पड़ता एक नु मौत थयु छे, बे लोकोने इजा पहोंची छे। ग्राम्य पोलीस स्टेशन में सोलर प्लेट उड़ता भारे नुकसान पण थयु छे। तो हिम्मतनगर महेसाणा रोड पर प्लेटो उड़ी हती। वरसाद पड़वाने कारणे आ प्रकारना दृश्यो सर्जाया छे, जेमां एक नु मौत थयु छे। दीवाल पड़ता दीवाल पड़वाने कारणे बे ने इजा पण पहोंची छे। हाल तो सारवार माटे खसेड़वामां आव्या छे। संवाददाता जय सूरती जोड़ाया छे। जय, साबरकांठा में भारे वरसाद वरस्यो अने नुकसान थयो। જી ચોક્કસ, તું જણાવી દઉં કે રાત્રિ દરમિયાન જે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો તેમાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું એવું જોવા મળી રહ્યું છે। જ્યારે હિંમતનગરના પરબડા ગામની અંદર જે ગોડાઉન બની રહ્યું હતું તે ગોડાઉનની મોટી દિવાલ ધસી પડતા ત્યાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, ત્યારે બે શ્રમિકને ઈજા પહોંચી છે, તેને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જી જી જય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠામાં ગઈ રાત્રે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ગોડાઉનમાં દિવાલ પડતા એકનું મોત થયું છે, જ્યારે કે બે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। હિંમતનગરની આસપાસ ગઈકાલે રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સોલાર પ્લેટ ઉડતા પણ ભારે નુકસાન થયું છે। હિંમતનગર મહેસાણા રોડ પર પ્લેટો ઉડી તેવા દ્રશ્યો પણ સર્જાયા। વરસાદને લઈને જો મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે, અહીંયા પણ ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે નુકસાન થયું છે। શંકરપુરા પ્રાથમિક શાળાના પતરા ઉડ્યા તેવા દ્રશ્યો સર્જાયા છે। ગઈકાલે રાત્રે મહેસાણામાં વરસાદ પડ્યો, તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, પવનના કારણે શાળાના પતરા ઉડ્યા તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી। તો મહેસાણામાં પણ ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો, શંકરપુરા પ્રાથમિક શાળાના પતરા ઉડ્યા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તેવા સમાચાર વહેતા થઈ રહ્યા છે। ભારે પવનના કારણે શાળાના પતરા ઉડ્યા છે, પરંતુ કોઈ જાનહાનીના સમાચાર નથી। મહેસાણામાં ભારે પવન ફૂંકાયો હતો અને પવનની સાથે વરસાદ વરસ્યો હતો ગઈકાલે રાત્રે। શંકરપુરા પ્રાથમિક શાળાના પતરા ઉડ્યા છે, પરંતુ કોઈ જાનહાની નથી થઈ। ભારે પવન ફૂંકાવાના કારણે શાળાના પતરા ઉડ્યા તેવા દ્રશ્યો સર્જાયા છે। ગઈ રાત્રે મહેસાણામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને જોતા આ પ્રકારના દ્રશ્યો। જો હવે વાત કરવામાં આવે વરસાદને લઈને સુરેન્દ્રનગર જિલ્લાની, અહીંયા પણ ભારે વરસાદ જે પ્રકારે વરસ્યો છે તેને જોતા વડોદ ડેમ 3ના દરવાજા ખોલવામાં આવ્યા છે। સિંચાઈ યોજના અંતર્ગત 3 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। સૌકા લીંબડી ગામ વચ્ચેનું કોઝવે તૂટી ગયો તેવા પણ દ્રશ્યો સર્જાયા। વડોદ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે તૂટ્યો તેવા દ્રશ્યો સર્જાયા છે। સૌકા લાલિયાદ અને ત્યાંના લોકોને પણ હાલાકી પડી રહી છે। ભારે વરસાદ વરસ્યો, જેને કારણે વડોદ ડેમ 3ના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। સિંચાઈ યોજના અંતર્ગત 3 જેટલા દરવાજા
खोली દેવામાં આવ્યા છે। ભારે વરસાદ પડવાને કારણે ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। સૌકા લીંબડી ગામ વચ્ચેનો કોઝવે પણ તૂટ્યો। રાજ્યમાં તાવતી વાવાઝોડા બાદ ફરી વખત વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો। મહત્વનું છે કે હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। રાજ્યના સાત જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો। તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે અન્ય 6 તાલુકામાં નજીવો વરસાદ વરસ્યો હતો। તો 6 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો। તો પાટણના દ્રશ્યો છે, જ્યાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। જો કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તે અંતર્ગત 6 જેટલા તાલુકામાં 6 જેટલા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। ગુજરાત રાજ્યના 6 જેટલા જિલ્લાઓમાં વધુ વરસાદ વરસ્યો। રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી યથાવત છે। વાતાવરણમાં પલટો આવતા ઉત્તર ગુજરાતમાં મધરાતે વરસાદી માહોલ જામ્યો હતો। હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। ગઈ રાત્રે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। મહત્વનું છે કે 21 જૂનથી સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થશે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે છૂટોછવાયો વરસાદ તો વકર્યો હતો, પરંતુ જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તો 21 જૂનના રોજ ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ અનેક જગ્યાઓ પર થઈ ગયો હોય તેવા દ્રશ્યો હાલ તો સર્જાયા છે। અનેક જગ્યાઓ પર વરસાદી માહોલ હજી પણ જોવા મળી રહ્યો છે। એક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો સીએમ વિજયભાઈ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાને કામગીરી માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના કાળમાં અટક્યા વિકાસના કાર્યો નથી તેવું કહેવામાં આવ્યું છે। લોકોની આશા અપેક્ષા પૂરી કરવાની જવાબદારી વધી છે। કોરોના સંભવિત ત્રીજી લહેરની સરકારે શરૂઆત કરી દીધી છે, તૈયારીઓ કરી દીધી છે તેવું કહેવામાં આવ્યું। ત્રીજી લહેર માટે સરકારે આગોતરા આયોજન પણ કરી દીધા છે। તો સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે। બોડી આવતાની સાથે વિકાસના કામોની હરણફાળ ભરી છે। 585 કરોડના વિકાસના કામો એના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। અમદાવાદ કોર્પોરેશન ભારતના શ્રેષ્ઠ કોર્પોરેશનમાંનું એક કોર્પોરેશન છે। અમદાવાદ કોર્પોરેશનની પ્રતિષ્ઠા એને છાજે એવા વિકાસના કામો એક પછી એક થઈ રહ્યા છે। આજે ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ પાર્ટ 2 એનો પ્રારંભ કરી રહ્યા છીએ આપણે। સાબરમતી રિવરફ્રન્ટ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન અને વિકાસ શું કહેવાય એની પ્રતિકૃતિ એ રિવરફ્રન્ટમાં સમાયેલી છે અને આ રિવરફ્રન્ટ જોવા દુનિયાભરના લોકો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લે છે। ત્યારે આ રિવરફ્રન્ટને લંબાવીને પાર્ટ 2 ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી એક્સટેન્ડ આપણે કરી રહ્યા છીએ। થર્ડ વેવની લોકોએ જે આગાહી કરી છે એની તૈયારી પણ રાજ્ય સરકાર
અત્યારથી શરૂ કરી દીધી છે અને જલ્દી ગુજરાત સૌથી પહેલું રાજ્ય કોરોનામાંથી મુક્ત બને એ માટેના આપણા સતત પ્રયાસો છે ત્યારે વિકાસની પ્રક્રિયા પણ આગળ વધતી રહે. અમદાવાદ શહેરના લોકોના સુખાકારી માટે અમદાવાદ શહેરમાં 50 જેટલી ઇલેક્ટ્રોનિક બીઆરટીએસ બસની સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બસોનું ઈ લોકાર્પણ કર્યું હતું. થોડાક સમયમાં જે પ્રકારે અત્યારે એએમટીએસ બીઆરટીએસ બનશે, ત્યારે શરૂ થશે ત્યારે આ બસ સેવાનો લાભ શહેરીજનો લઈ શકશે. મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે ઇલેક્ટ્રિક બસો અત્યારે શરૂ કરવામાં આવી રહી છે, અગાઉ પણ 50 બસો શરૂ કરવામાં આવી હતી, ત્યારે ફરી બીજી 50 બસો શરૂ કરવામાં આવી છે અને જેનો લાભ શહેરીજનો લઈ શકશે. અને જે પ્રકારે અત્યારે વાતાવરણમાં જે પ્રકારે ગરમી ફેલાઈ રહી છે અને જે પ્રકારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ઇલેક્ટ્રિક બસોના કારણે પ્રદૂષણમાં ચોક્કસથી ઘટાડો થશે. અને આ સમગ્ર કાર્યક્રમમાં આજે અનેક નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે ભાવેશ રાજપૂત, મધ્યમ ન્યૂઝ, અમદાવાદ. સીએમ વિજયભાઇ રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું, તેમનું નિવેદન સામે આવ્યું છે, તેમને અભિનંદન પાઠવ્યા છે. અનેક સમાચારની જો વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. રિવરફ્રન્ટ ફેઝ 2 પ્રોજેક્ટનું તેઓએ ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારબાદ તેઓએ નિવેદન આપ્યું છે. લોકાર્પણથી લોકોની સુખ સુવિધામાં વધારો થશે. પીએમ મોદીને લીધે જ તેઓએ આગવી ઓળખ બનાવી શક્યા છે તેવું પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું. વસ્ત્રાલ અને રાણેપ વિસ્તારમાં પણ ચાર્જિંગ સ્ટેશન કરવામાં આવ્યા છે. તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે, લોકાર્પણથી લોકોની સુખાકારીમાં વધારો થશે તેવું કહ્યું છે. પીએમ મોદીના લીધે જ તેઓ આગવી ઓળખ બનાવી શક્યા છે. રિવરફ્રન્ટ ફેઝ 2 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા માટે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીના કારણે પોતે આગવી ઓળખ બનાવી શક્યા છે તેવું કહ્યું. સાથે કહ્યું, આ લોકાર્પણના કારણે લોકોની સુખાકારીમાં વધારો થશે. લોકોની સુવિધામાં અને જીવનશૈલીની અંદર સુધારો થાય તે માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 576 કરોડના જુદા જુદા લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે સંપન્ન કરવામાં આવ્યા. હું અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર અને એમની સમગ્ર ટીમને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. કેમ કે આ લોકાર્પણથી બ્રિજ, ઇલેક્ટ્રિક બસ, વોટર પ્રોજેક્ટ, ગાર્ડન, જુદા જુદા બિલ્ડિંગ અને ખાતમુહૂર્તથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રિવરફ્રન્ટ, જુદા જુદા બ્રિજ એ શહેરની અનેકવિધ સુખ સુવિધામાં વધારો કરશે. આપણું નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે આપણા અમદાવાદ શહેરની સતત પ્રગતિમાં અનેક નવા આયામો કર્યા છે અને ખાસ કરીને આજે રિવરફ્રન્ટ એ નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રીના કારણે આપણી એક ઓળખ બની છે. અનેક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં બહુચરાજીના મૂટપ ગામે પતરા ઉડ્યા તેવા દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો હતો, જેને પગલે પતરા ઉડ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પવનના કારણે ઘરના પતરા પણ મૂટપ ચોકડી પાસે ઉડ્યા હતા. કોઈ જાનહાનીના જો કે સમાચાર નથી. તો મહેસાણાના બહુચરાજીમાં પણ ગઈકાલે રાત્રે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો તેને કારણે પવનના કારણે ઘરના પતરા પણ ઉડ્યા તેવા દ્રશ્યો સર્જાયા છે, પરંતુ કોઈ જાનહાનીના સદનસીબે સમાચાર નથી. બહુચરાજીના મોટપ ગામના દ્રશ્યો છે જ્યાં પતરા ઉડ્યા હતા. ભારે પવન સાથે અનેક જગ્યા ઉપર વરસાદ હાલ તો વરસી રહ્યો છે. ગઈકાલ રાત્રે પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને જોતા આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. પવનના કારણે ઘરના પતરા મોટપ ચોકડી પાસે ઉડી ગયા હતા. ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો હતો, જેને કારણે આ પતરા ઉડ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
મહેસાણાના બહુચરાજીના મોટબ ગામના આ દ્રશ્યો છે જ્યાં પતરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી। भारे पवन अनेक जग्याओं पर फूंकाई रह्यो छे। हवामान विभाग द्वारा जे प्रकारे आगाही करवामां आवी छे ते अंतर्गत अनेक जग्याओं पर वरसाद तो वरसी रह्यो छे। महेसाणाना बहुचराजीना मोटप गामना आ दृश्य छे। संवाददाता पायल यादव जोड़ाया छे। पायल, महेसाणानी जो वात करवामां आवे तो भारे वरसाद गईकाले रात्रे वरस्यो छे। जी चौक्स मेहसणा में गई काले जे प्रकारे वरसाद अने पवन साथे जे वावाझोडुं आव्युं हतुं ने भारे वरसाद पण थयो हतो तेने लईने अमुक गामडाओमां जे छे नुकसान थयुं छे। हालना जे समाचार मळे छे तेमां मोटप जे चोकड़ी छे तेना उपर जे हाईवे पर जे छापरा छे तेना जे पतरा जे छे ते उड्या हता अने माल मिलकत जे छे तेने नुकसान थयुं हतुं। गरवकरी जे छे तेने पण नुकसान थयुं हतुं कारण के जे प्रकारे पवन भारे पवन चाली रह्यो हतो तेने लईने खास करीने जे पतरा उड्या हता तेने लईने लोकोने अत्यार सुधी कोई जान हालनुं जे कोई समाचार नहीं मिला है परंतु खास करीने बात करवामां आवे तो जे भारे नुकसान जे छे गरवकने थी अत्यारे हालमां जोवा मळी रह्यो छे मोटप चौकड़ी पर। जी श्रद्धा। जी पायल, महत्वनुं छे के अनेक जग्याओ पर आ प्रकारना दृश्यो सामे आवता जाय छे त्यारे कोई जानहानीना समाचार छे के केम? जी चौक्स अत्यारे हालमां कोई पण प्रकारना जानहानीना के कोईने नुकसान थयुं होय तेवा प्रकारना समाचार नथी मळ्या परंतु जे माल मिलकत छे तेने मोटुं नुकसान थयुं छे। जे अर्धो कलाक जेटलो जे भारे पवन अने वरसाद जे चालु हतो तेने लईने आ समग्र મહેસાણામાં जे अमुक जे गामडाओ जे छे तेमां अने अमुक विस्तारोमां आ प्रकारनुं जे नुकसान जे छे ते जोवा मळी रह्युं छे परंतु जानहानीनी कोई घटना सामे नथी आवी। पायल, समग्र माहिती आપવા બદલ આપનો આભાર। तो महेसाणाना पण आ दृश्य सामे आव्या छे ज्यां पवन साथी वरसाद वरस्यो हतो। पवन फूंकावाना कारणे घरना पतरा मोटप चौकड़ी पासे उड़ी गया हता तेवा दृश्य सामे आव्या छे। तो गई काले रात्रे जे प्रकारे पवन फूंकायो हतो शंकरपुरा प्राथमिक शाळाना पण अमे तमने दृश्यो देखाड़ी रह्या छे। महेसाणाना आ बन्ने प्रकारना दृश्यो छे, एक बहुचराजीना दृश्य छे, सामे ज शंकरपुरा प्राथमिक शाळाना पण दृश्यो छे ज्यां पतरा उड़वानी घटना बनी। भारे पवन फूंकावाना कारणे आ प्रकारना दृश्यो सर्जाया हता। गईकाले रात्रे वरसाद वरस्यो हतो। हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे, कहेवामां आव्युं छे के भारे पवन फूंकाई शके छे अने वरसाद पण वरसी शके छे। साथे ज महत्वनुं छे के 21 जून थी सत्तावार रीते चोमासानुं आगमन थवानुं छे। ते अंतर्गत शंकरपुरा प्राथमिक शाळा महेसाणाना अने बहुचराजीना मोटप गामे पतरा उड़ी गया तेवा दृश्यो सर्जाया छे परंतु सदनसीबे कोई जानहानीना समाचार नथी। विनाश थी वलोपात। एक महत्वना समाचार नी जो वात करवामां आवे तो राजूला थी समाचार सामे आवी रह्या छे। राजूला नी वात करिए तो दीपड़िया गामे मंतव्य न्यूज नी टीम पहुंची हती। ग्राउंड जीरो रिपोर्ट सामे आव्यो छे। 1400 ની વસ્તી વાળા ગામમાં લોકોને હાલાકીનો સામનો હજુ પણ કરવો પડી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગામના તમામ 400 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે। તો મંતવ્ય ન્યૂઝની ટીમ રાજુલા પહોંચી છે। 11 દિવસ બાદ પણ વીજળી ગુલ રહેતા અંધારપટ અહીંયા છવાયેલું નજરે પડી રહ્યું છે। લોકોને ભારે હાલાકીનો સામનો હજી પણ કરવો પડી રહ્યો છે। ક્યાંક વીજળી નથી, ક્યાંક પાણીની કમી અછત સર્જાય છે। ગામમાં વીજળી નહીં હોવાથી લોકોને અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 1400ની વસ્તી ધરાવે છે આ ગામ, ત્યારે અહીંયા વીજળી ગુલ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ રાજુલા ખાતે પહોંચી હતી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમારી સમક્ષ રજૂ કરે છે। આવતે વાવાઝોડા આવ્યાને 11 દિવસ થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ વિનાશ છે તે આ તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। અત્યારની વાત કરીએ તો અત્યારે અમે છીએ અમરેલીના દીપડિયા ગામ ખાતે। ત્યાંની જો વાત કરીએ તો વૃક્ષો છે તે મોટા પ્રમાણમાં ધરાશાયી થઈ ચૂક્યા છે। 11 દિવસ થઈ ચૂક્યા તેમ છતાં પણ આ વૃક્ષોને હટાવવામાં નથી આવ્યા। તો બીજી તરફ જે લાઇટના થાંભલા છે તે ધરાશાયી થઈ ચૂક્યા છે, તેના જ કારણે આજે 11 દિવસ બાદ પણ ગામમાં વીજળી નથી। તો સૌથી મહત્વની વાત છે કે આ ગામ છે તે બાગાયતી ખેતી ઉપર નભે છે। તો બાગાયતી ખેતીના જે તમામ વૃક્ષો છે તે આંબાના હોય કે પછી કેળના, તમામ વૃક્ષો આ વાવાઝોડામાં ધરાશાયી થઈ ચૂક્યા છે। સાથે સાથે જો વાત કરવામાં આવે છેલ્લા 11 દિવસથી
वीजळी नहीं होवाना कारणे ग्रामजनों ने पण भारे हालाकी भोगवानो वारो आव्यो छे। तो साथे सरकारे जे सहायनी वात करी छे तेने लईने पण ग्रामजनोमां क्यांक असंतोष छे ते जोवा मळी रह्यो छे। कारण के जे सहायनी रकम जाहेर थई छे ते खूब ज ओछी छे तेवुं गामना लोकोनुं कहेवुं छे। तेमनी साथे ज वात करीशुं। आपणे पूछीस अत्यारनी परिस्थितिनी वात करीए तो खूब मोटा प्रमाणमां नुकसान थयुं छे, केटलानुं नुकसान कहेवाय अने सरकारे जे सहाय जाहेर करी छे तेनाथी संतुष्ट छो? संतोषमां एवुं छे के સહાયમાં શું છે, બહુ ઓછી સહાય નક્કી કરેલી છે સરકારે। હેક્ટરે 30,000 રૂપિયા બગાયતમાં કેળમાં નક્કી કર્યા છે, બહુ ઓછી સહાય કહેવાય। કેળના થડિયા બહુ જાજા હામે, એમાં મોટા મોટી 2 લાખથી 2.5 લાખ રૂપિયા સહાય હેક્ટરે આપવી પડે બગીચામાં કેળમાં। 1 લાખ રૂપિયા કાંઈ ન હોય એમાં થાય, ખેડૂતનો ખર્ચો 1 લાખ રૂપિયાનો તો છે, પાક તૈયાર થઈ ગયેલો માલ પડ્યો છે, તમે સામે નજરમાં વિડીયોમાં જોઈ શકો છો કે કેળ આવી ગયેલી છે, નાશ થઈ ગયો છે પાક। એટલે આને મોટી સરકારને થોડીક સહાય ચૂકવવાની વિનંતી છે। અચ્છા, આટલા દિવસ થઈ ચૂક્યા, સર્વે હાથ ધરવામાં આવ્યો છે કે નથી હાથ ધરવામાં? સર્વે હાથ ધરવામાં આવ્યો છે, પણ સર્વે બહુ ધીમી ગતિમાં થાય છે। ખેડૂતો મજૂર મકાન હમા કરી નાખે, કોઈ નળિયા ઢાંકી દે, પછી સર્વે થાય તો એની નુકસાની બતાય નહીં, એટલે સર્વે એને તાત્કાલિક કરવો પડે। આજ 11 દિવસ થયા છે, હજી સર્વે બહુ ધીમી ગતિમાં થાય છે। પછી માણસને રહેવું ક્યાં, કાચા મકાન હોય ગામડામાં, પછી એને હમા કર્યા હોય, પછી વિડીયો ઉતારે કોઈ ફોટા પાડે તો એમાં સરખું આવે નહીં, સરખી સહાય ન મળે, નાના માણસોને બહુ તકલીફ પડે છે, અને સહાય બહુ મામાની વસ્તુ છે। અને એક છે, તેમની સાથે વાત કરીશું, આપણે પૂછીશ અત્યારે ગામમાં 11 દિવસથી વીજળી નથી, શું પરિસ્થિતિ છે, કેવી હાલાકીઓ પડી ગઈ? વીજળી હાલ તકની અંદર વીજળીનું કામ ધીમી ગતિ હાલ પ્રોબ્લેમ બેન ગણીએ તો અત્યારે હાલમાં મોટા મોટી મુશ્કેલી છે। પેલા નાના છોકરાને દણા દળાવવા જવું, 3 ગામની સીમમાં જવું કે કેટલી સીમમાં જવું એ અમારે વિચાર કરવાનો હોય, કે હાલમાં અત્યારે કોઈ એ પરિસ્થિતિ કે નથી કે કોઈક આ ગામમાં 5 પાલી લોટ લઈને આપે એવું। ચૂંટણી સમયની વાત કરીએ તો જે નેતાઓ વોટ માંગવા આવતા હતા એ હવે દેખાય છે કે કેમ? વોટ માંગવા વાળા ક્યાં આવે છે, એને તો કઈ પડી જ નથી, વોટ જોતો હોય તે જ એને હાલત આવે કે આપણે વોટ દેવો જ લેવા જવો છે, કે ત્યાં ગરીબની ખેડૂતની શું હાલત છે એ નથી પૂછવાનું, એને મત ચૂંટણી આવે તો જ એને સાંભળે કે આપણે મત લેવા જવો। કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે ગામમાં આટલા દિવસથી વીજળી નથી? વીજળી તો પ્રોબ્લેમ બેન વાત તો કરું તમને કે અત્યારે નો ગણવાની એવી મુશ્કેલી છે કે નળિયા ઉડી ગયા છે, કોઈના પીઢિયા ઉડી ગયા છે, કોઈના માલ ઢોર કેવી નુકસાન, પાણી વગરના તરફડે છે, એ કોઈ પૂછવા આવે ગામમાં? અમે એ પૂછીએ કે મોટા મોટા અધિકારીઓ ગામમાં મત લેવાટાણે આવે, આ સમય એનો હાસવાનો છે તો એ સમય કેમ નથી આવતા, એને શું મુશ્કેલી પડે, રોડ સારો કરી દીધો છે। સૌથી મહત્વની વાત છે કે આજે 11 દિવસ કરતા પણ વધુ સમય થયો છે ત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે ગામના લોકોનું પણ એવું કહેવું છે કે જે પરિસ્થિતિ છે જો ફટાફટ સહાય નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોની હાલત પણ કફોડી થશે, સાથે જ જે મકાનોને નુકસાન થયું છે તેનો પણ સર્વે તાત્કાલિક હાથ ધરાય તેવું ગ્રામજનોનું માંગ છે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, રાજુલા। એક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો કચ્છથી મહત્વના સમાચાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં મહારાવ પ્રાગમલજીના ત્રીજાનું નિધન થયું છે। કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું નિધન થયું છે। 85 વર્ષના હતા, લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે। સંવાદદાતા કૌશિક છાયા જોડાયા છે। કૌશિક, કચ્છના મહારાવનું નિધન થયું છે? જી ચોક્કસ, કચ્છના અંતિમ રાજવી મહારાવો શ્રી પ્રાગમલજી ત્રીજાનું આજે અવસાન થયું છે, જેને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે। મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે નિધન થયું છે, લાંબી બીમારી બાદ સારવાર દરમિયાન નિધન થયું છે। તેઓ સરળ સ્વભાવના હતા અને લોકોને પણ મદદરૂપ થતા હતા। તેઓના નિધનથી સમગ્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તેમની અંતિમ વિદાય માટે મોટી સંખ્યામાં લોકો પણ હવે આવી રહ્યા છે। જી કૌશિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અને એક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો ભાવનગરના મહુવાથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના મહુવામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। બાયોમેડિકલ વેસ્ટ જાહેર રોડ પર મળ્યો, જેમાં રસ્તામાં દવાનો જથ્થો મળી આવ્યો છે,
महुआ आरोग्य तंत्र द्वारा बेदरकारी थती होय तेवा दृश्य अहीं सर्जाया छे। बायोमेडिकल वेस्ट जाहिर रोड पर जोवा मळी रह्यो छे। रस्ता में दवानो जत्थो मळी आव्यो छे तो महुआ में आरोग्य तंत्र की बेदरकारी सामे आवी छे। अहीं एक तरफ कोरोना प्रकोप चाली रह्यो छे, बीजी तरफ ज्यां हाइजीन खूब जरूर छे त्यां बीजी तरफ आरोग्य तंत्र आ प्रकारना दृश्यो सर्जाता जोवा मळी रह्या छे। बायोमेडिकल वेस्ट जाहिर रस्ता उपर जोवा मळी रह्यो छे। रस्ता पर दवानो जत्थो मळी आव्यो छे। अहींया टीवी स्क्रीन पर जोई शकाय छे महुआना आ दृश्यो छे। आरोग्य तंत्र द्वारा घोर बेदरकारी थती होय तेवा दृश्यो सर्जाया छे। तो हाल बुलेटिन में बस आटलू ज। वधु माहिती माटे आप लॉगिन पण करी शको छो www.mantavinews.com पर। नमस्कार।